તમે જોઈ રહ્યા છો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. આજની આપણી અઠવાડિક પરીક્ષા 2018 ધોરણ 5માંની ગણિત વિષય, તારીખ છે 4/8/2018, પેપર આ, કુલ માર્ક છે 25. જેમના 25 ગુણ આવ્યા હોય ને અક્ષર સરસ હોય, વ્યવસ્થિત લખાણ હોય, એમનું પેપર આપણે દર્શાવીએ છીએ. જેમનું વિદ્યાર્થીનું નામ છે રિદ્ધિ એન નિમાવત, જેમને અક્ષર વ્યવસ્થિત સુવ્યવસ્થિત લખેલું છે પેપર. તો જે પેપર પ્રશ્ન પહેલો, ઓ નીચેની આકૃતિ કેટલા ખૂણા છે તે જણાવો અને આકૃતિનું નામ દર્શાવો. તમને 4 ખૂણા એટલે ચોરસ કહેવાય, પછી આમાં 7 ખૂણા છે એટલે સપ્તકોણ, 6 ખૂણા હોય તો ષટકોણ, બરાબર. પછી આપણે એક શબ્દ આપી દો ઇંગ્લિશમાં કે છુપાયેલ ખૂણા જણાવો, એના નામ જણાવો. તો ઉમિયા આપણે લખેલ છે, એમાં કાટકોણ કેટલા છે? કુલ કાટકોણ આપણે ગણીએ તો 12 થયા. કાટકોણથી નાના એટલે 90થી નાના હોય એવા એવા 4 ખૂણા, અને કાટકોણથી મોટા એવા એક જ ખૂણો થાય, એટલે કુલ કેટલા ખૂણા થયા? 17. પછી પ્રશ્ન એમ હતો, પ્રશ્ન બીજો, કે કોણમાપકની મદદથી તમારા ખૂણા માપવાના હતા, એટલે 90 અંશ થયા, આ 50 અંશ, આ 110 અંશ અને 180 અંશ, સીધી રેખા એટલે 180 અંશ, બરાબર. એ જ રીતના આગળ વધીએ તો આ આકૃતિ શેની છે વિભાગની? તો આ છે કાટકોણની, એટલે પહેલામાં આવશે સી. આ છે ગુરુકોણની, એટલે કાટકોણથી મોટો એટલે એ આવશે, અને છેલ્લામાં આવશે કાટકોણથી નાનો એટલે બી. એમાં પણ વ્યવસ્થિત સાચું છે બધું. એ જ રીતના હવે પ્રશ્ન ત્રીજો હતો કે એની પરિમિતિ શોધો, કે આકૃતિમાં 3 સેમી છે તો આની પરિમિતિ કેટલી થશે? તો 12 સેમી થઈ. આ આકૃતિની 7 સેમી, 3 વત્તા 2 વત્તા 2 એટલે 7 સેમી થયા. હવે આમાં કઈ રીતના હતું કે આ જે છે અહીંયા 2 સેમી થઈ ગઈ, પછી અહીંયા 1 સેમી, પછી 1 સેમી, એ રીતના બધું વ્યવસ્થિત લખી એટલે પરિમિતિ થતી હતી 18 સેમી. એ જ રીતના અહીંયા 24 સેમી થાય છે, અહીંયા પરિમિતિ થાય છે 12 સેમી, અને આમાં પરિમિતિ થાય છે 15 સેમી, 12ની લાઇનિંગ એટલે એમની પરિમિતિ. હવે ઘડિયાળમાં કેટલાનો ખૂણો બને છે? આ એક ઉદાહરણ આપ્યું છે, કાટકોણથી નાનો અને 7:25 ટાઈમે આપવાનો. હવે આ કાટકોણથી મોટો છે 8:15, આ કાટકોણથી નાનો છે 4:10 વાગ્યા છે, આ કાટકોણથી મોટો છે તો 9:30. એના પછી પ્રશ્ન હતો કે જે આકારો એવી રીતે પૂરો કે જેમ આગળ ક્ષેત્રફળ મળે. 8 ચોરસ સેમી એટલે આટલું અડધું આપેલું હોય દોરેલું, પછી વિદ્યાર્થી એમાં 8 ચોરસ સેમી કરવાનું. તો 1, 2, 3, 4, 5 અને 6 આખા થયા, અને 7 અડધા અને 8મું અડધું અડધું એટલે 8 ચોરસ સેમી થઈ ગયા આકૃતિ. હવે 2 ચોરસ સેમી તો 1 અને 2 આ દોરવાનું હતું, અડધું આપ્યું હોય એમાંથી દોરવાનું, જે આપણે સ્વાધ્યાયપોથીમાં છે એ રીતના. હવે આપણે આખા આખું દોરેલું આપ્યું હોય એના ક્ષેત્રફળ કહેવાનું, તો પેલા આખા કરી લે, 1, 2, 3, 4, 5, 6, પછી અડધા અડધા એટલે 7 અને અડધા એટલે 8, તો 8 ચોરસ સેમી ક્ષેત્રફળ થયું પેલી આકૃતિનું. બીજી આકૃતિમાં 1, 2, 3, 4, 5 અને 6 આખા, પછી 7, 8, 9, 10, 11, 12 ચોરસ સેમી આ આકૃતિના થાય છે. એટલે ટોટલી બધી એના ઓપ્શન સહિત બધું સાચું છે રિદ્ધિનું, એટલે એ પેપર આપણે દર્શાવેલ છે. એ ઉપરાંત રિદ્ધિના ઉપરાંત બીજા કેટલા વિદ્યાર્થીઓને 25 આવ્યા એ આપણે જોઈએ. તો ધોરાજીયા, ઝલક, એન, એમને પણ 25 મેળવ્યા છે. સિંધલ, યશ, આર, એમને પણ 25 ગુણ મેળવ્યા છે, 25માંથી 25. કોઠિયા, શ્યામ, બી, એમને પણ 25 ગુણ મેળવ્યા છે. ચાંગેલા, રોહન, એમને પણ 25 માર્ક મેળવ્યા છે. કમાણી, આર્યન, એચ, એમને પણ 25 માર્ક મેળવ્યા છે. ચાંડેલા, મહેક, ડી, એમને પણ 25 માર્ક મેળવ્યા છે. દિવરાણીયા, માનસી, એન, એમને પણ 25 માર્ક મેળવ્યા છે. ખાંભલા, નિલેશ, એચ, એમને 25 માર્ક. ખાંભલા, નયન, એમને 25 માર્ક મેળવ્યા છે. દીપ, એમ, દિવરાણીયા, એમને 25 માર્ક મેળવ્યા છે. રાઠોડ, નિરાલી, આર, એમને પણ 25 ગુણ મેળવ્યા છે. તો આ હતા 25 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના નામ.
તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ, આભાર.